गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण सात में आपणे बेजिक पदावलीओ अने समीकरण विषयनो ख्याल मेळवी गया। हवे आपणे अहीं प्रकरण नंबर बे में एक चल सुरेख समीकरण विषयनो अभ्यास करीशुं। पहला तो एक चल सुरेख समीकरणनो अर्थ शो थाय, तो के जे समीकरण में मात्र एक ज चल होय अने ए चलनी घातांक पण एक ज होय तो तेवा समीकरणने कहीशुं एक चल सुरेख समीकरण। एक चल सुरेख समीकरणना स्वाध्यायनो ख्याल मेळवीए ते पहेला आपणे धोरण सातनी કેટલીક બાબતો યાદ કરી લઈએ। પહેલું કે ચલની સાથે જે સંખ્યા આપેલી હોય તેને ડાબી બાજુથી જમણી બાજુ અથવા જમણી બાજુથી ડાબી બાજુ લઈ જઈએ તો ચલ સાથે જો તેનો સંબંધ સરવાળાનો હોય તો બાદબાકી થાય, બાદબાકી હોય તો સરવાળો થાય, ગુણાકાર હોય તો ભાગાકાર થાય અને ભાગાકાર હોય તો ગુણાકાર થાય। બીજી બાબત એ ધ્યાન રાખવાની છે કે ચલ સાથે જો સરવાળા કે બાદબાકીનો સંબંધ હોય તો તે સંખ્યાને બરાબરની બીજી તરફ પહેલાં લઈ જવી, ત્યાર પછી તેની સાથે આવેલ ગુણાકાર અથવા ભાગાકાર ધરાવતી સંખ્યાને બીજી તરફ લઈ જવું। આ બાબતોને ધ્યાનમાં રાખીને હવે આપણે સ્વાધ્યાય 2.1 જોઈએ। નીચેના સમીકરણ ઉકેલો। એક્સ માઇનસ 2 = 7 બરાબર। હવે એક્સની સાથે અહીં કોણ છે? માઇનસ 2। આપણે માઇનસ 2ને બરાબરની બીજી તરફ લઈ જઈએ એટલે કે જમણી બાજુ લઈ જઈએ તો એક્સનો 2 સાથે કયો સંબંધ છે? માઇનસનો। તો 2 છે પેલી બાજુ જશે તો કેવો થઈ જશે? પ્લસ। માટે એક્સ બરાબર શું લખાશે? 7 + 2। ચાલો એક્સ બરાબર જુઓ, અહીં 7નું ચિહ્ન કંઈ નથી એટલે પ્લસ ગણાય અને 2નું ચિહ્ન પ્લસ છે, બંનેના સમાન ચિહ્ન એટલે શું થશે? સરવાળો। તો ચલો 7 માં 2 ઉમેરો, કેટલા થાય? 9। એટલે એક્સનો ઉકેલ શું મળ્યો? 9। બીજી રકમ જોઈએ કે y + 3 = 10। વાય સાથે 3નો સંબંધ છે સરવાળાનો, એનો અર્થ કે આ 3 પેલી બાજુ જશે તો સરવાળાનો શું થઈ જશે? બાદબાકી। માટે શું લખીશું અહીં? કે y = 10 + 3 છે પેલી બાજુ જશે તો −3। ચાલો અહીં ધ્યાન આપો, 10ની સાથે કયું ચિહ્ન ગણીશું? પ્લસ, અને 3નું ચિહ્ન છે માઇનસ। અલગ અલગ ચિહ્ન છે એટલે શું થશે? બાદબાકી। તો 10માંથી 3 બાદ કરો, જવાબ મળશે 7। જવાબ સાથે મોટી સંખ્યાનું ચિહ્ન, મોટો છે 10, 10નું ચિહ્ન પ્લસ ગણાય, પ્લસ ન લખીએ તો ચાલે। ઓકે, એટલે વાયનો ઉકેલ મળ્યો આપણને 7। ચાલો આ જ રીતે તમારે ત્રીજું સમીકરણ છે તે જાતે ઉકેલવાનું છે બરાબર। અહીં ઝેડ સાથે +2 આપ્યો છે, એ જમણી બાજુ છે ઝેડ, એટલે આપણે 2ને કઈ બાજુ લાવીશું? ડાબી બાજુ। આ જ રીતે તમારે કરવાનું છે બરાબર। ચાલો હવે જુઓ સમીકરણ નંબર 4। 3·7 + x = 17·7। અહીં એક્સનું મૂલ્ય આપણે શોધવાનું છે તો એની સાથે આપેલ સંખ્યા 3·7 એને ડાબી બાજુથી કઈ બાજુ લઈ જઈશું? જમણી બાજુ। માટે +x = શું લખાશે? 17·7। હવે આ 3·7 કેવો છે? ધન। તો પેલી બાજુ લઈ જશું તો કેવો થઈ જશે? ઋણ, એટલે આને લખાશે 3·7। ચાલો માટે અહીં જુઓ, શરૂઆતમાં પ્લસ છે એક્સની સાથે, એ ન લખીએ તો ચાલે, એટલે x = શું લખાશે? હવે તો 17·7 - 3·7, બંનેના છેદ સરખા છે એટલે લસાઅ 7 જ આવશે। ચાલો ઉપર બાદ કરો, 17 - 3 = કેટલા લખાશે? 14·7
सात, એટલે સાત દુ ચૌદ, માટે એક્સનો ઉકેલ કેટલો મળ્યો? બે. ઓકે, ચાલો આગળ જોઈએ. દાખલા નંબર પાંચ, છ એક્સ બરાબર બાર. અહીં છ અને એક્સની વચ્ચે કોઈ ચિહ્ન આપ્યું છે? ના. ન આપેલું હોય તો કયું ચિહ્ન ગણાય? ગુણાકાર. અર્થાત કે એક્સની સાથે જે છ આપેલો છે તેનો ગુણાકાર છે, એટલે આપણે જમણી બાજુ લઈ જઈશું તો શું શું થશે? ભાગાકાર. તો ચલો એક્સનું મૂલ્ય શોધવું છે, માટે એક્સ બરાબર શું લખાશે? બાર છેદમાં છ. માટે એક્સ બરાબર, ચલો ભાગ ચલવો, છ દુ બાર, એટલે એક્સનું મૂલ્ય મળી ગયું કેટલું? બે. હવે તે રીતે અહીંયા આગળ જોઈએ. ટીના છેદમાં પાંચ બરાબર દસ. ટીનું મૂલ્ય મેળવવું છે, છેદમાં છે એટલે ટી અને પાંચનો શું કહેવાય? ભાગાકાર. હવે ટી શોધવો છે તો ભાગાકાર હોય તો આપણે આગળ શીખી ગયા કે ભાગાકારનો શું કરવું? ગુણાકાર. ઓકે, એટલે પાંચ નીચેથી ક્યાં જશે? ઉપર. માટે ટી બરાબર શું લખાશે? દસ ગુણ્યા પાંચ. માટે ટી બરાબર દસ પચામ પચાસ, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે સાતમો અને આઠમો દાખલો આ જ રીતે સ્વપ્રયત્ન કરવાના છે, બરાબર છે. ચાલો જુઓ અહીં આગળ નવમા દાખલામાં, સાત એક્સ ઓછા નવ બરાબર કેટલા? સોળ. હવે એક્સની સાથે બે સંખ્યા છે, સાત અને નવ. તો આપણે અગાઉ શીખી ગયા તો તેને ફરી પાછા યાદ કરીએ. પહેલાં કઈ સંખ્યા નીકળે? તો કે એની સાથે સરવાળો અથવા બાદબાકી ધરાવતી સંખ્યાને ડાબીથી જમણી અથવા જમણીથી ડાબી બાજુ લઈ જવી. તો અહીં પહેલાં કઈ સંખ્યાને લઈ જશું? નવને. તો નવ અહીં ઓછા છે, પેલી બાજુ જશે તો વત્તા થશે, એટલે સાત એક્સ બરાબર શું લખાશે? સોળ વત્તા નવ. માટે સાત એક્સ બરાબર, સોળ અને નવના ચિહ્ન સરખા છે એટલે સરવાળો, સોળમાં નવ ઉમેરીએ તો કેટલા થશે? પચીસ. હવે આપણે શોધવાનો છે એક્સ, કોને કાઢી નાખવો પડશે? સાતને. તો સાત અને એક્સનો કયો સંબંધ છે? ગુણાકાર. પેલી બાજુ જશે તો શું થઈ જશે? ભાગાકાર. માટે એક્સ બરાબર શું લખાશે? તો કે પચીસના છેદમાં સાત, બરાબર. આ જ રીતે તમારે દાખલા નંબર દસ છે તે પણ સ્વપ્રયત્ન કરવાનો છે. હવે જુઓ અગિયારમો દાખલો, સત્તર વત્તા છ પી બરાબર નવ. પી સાથે બે સંખ્યા છે, છ અને સત્તર. તો પહેલાં કઈ સંખ્યાને જમણી બાજુ લઈ જઈશું? તો કે સરવાળો અથવા બાદબાકી ધરાવતી, બરાબર. તો અહીં સત્તરને પહેલાં પેલી બાજુ લઈ જઈશું તો છ અને પી ડાબી બાજુ રહેશે અને સત્તર જમણી બાજુ જશે, એટલે સત્તર કેવો થશે? માઇનસ. નવનું ચિહ્ન નથી બદલાતું, પરંતુ સત્તર ડાબી બાજુથી જમણી બાજુ જાય છે એટલે એનું ચિહ્ન બદલાશે અને એ થશે માઇનસ. અગાઉ જોઈ ગયા તેમ ચલની સાથે શરૂઆતમાં પ્લસ ન લખીએ તો ચાલે, એટલે હવે લખાશે છ પી. જુઓ નવનું ચિહ્ન કંઈ નથી એટલે કયું ગણીશું? પ્લસ, અને આ છે માઇનસ. તો અલગ અલગ ચિહ્નોની શું કરીશું? બાદ બાકી. તો સત્તરમાંથી નવ બાદ કરો. ચલો સત્તરમાંથી નવ બાદ કર્યો તો કેટલા મળશે? આઠ. પણ આપણે અગાઉ શીખી ગયા તે પ્રમાણે જવાબ સાથે મોટી સંખ્યાનું ચિહ્ન, અહીં જુઓ સત્તરનું ચિહ્ન માઇનસ છે અને નવનું ચિહ્ન પ્લસ છે, અને મોટી સંખ્યા કઈ છે? સત્તર, એટલે અહીં મૂકીશું માઇનસ. હવે આપણે પી શોધવો છે, તો કઈ સંખ્યાને કાઢી નાખવી પડે? છ ને. તો છ અને પીનો સંબંધ કયો છે? ગુણાકાર. અર્થાત કે છ ને પેલી બાજુ લઈ જશું તો શું થશે? ભાગાકાર, એટલે પી બરાબર શું લખાશે? માઇનસ આઠ અને છેદમાં છ. જુઓ બંનેમાં સામાન્ય સંખ્યા કઈ છે? બે, એટલે બે વડે ભાગ ચાલશે કે ચાર દુ આઠ અને ત્રણ દુ છ, બે બે ઉડી જાય છે. માટે પી બરાબર જવાબ શું મળ્યો? ચારના છેદમાં ત્રણ, પણ કેવા? માઇનસ.
હવે બારમી રકમ એક્સના છેદમાં 3 + 1 બરાબર 7 / 15. હવે આપણે ચલ કયો આપેલો છે અહીં એક્સ, કઈ કઈ સંખ્યાને કાઢવાની છે? 3 અને 1 ને. તો અગાઉ જોઈ ગયા તે પ્રમાણે પહેલાં સરવાળો અથવા બાદબાકીનો સંબંધ ધરાવતી સંખ્યાને ડાબીથી જમણી બાજુ લઈ જવું અથવા જમણીથી ડાબી બાજુ. તો અહીં આપણે પહેલાં કોને લઈ જઈશું? 1 ને, બરાબર. એ રીતે પણ ગણી શકાય, પરંતુ આપણે જો છેદ આપ્યો હોય અને સરવાળો બાદબાકી હોય તો લસાઅ શોધવાનું શીખી ગયા છીએ, બરાબર. તો તે પ્રમાણે શોધીએ તો પણ ચાલે અને એ સરળતાથી ગણી શકાય. તો આ 1 ના છેદમાં કંઈ નથી એટલે 1. હવે 3, 1 અને 15, 3 અને 3 નો શું શોધવો પડશે? લસાઅ. તો 3 અને 15 નો લસાઅ કેટલો થશે? તો કે 15, બરાબર. એ આપણે શીખી ગયા છે. હવે 3 નો ઘડિયો બોલીને 15 લાવો. તો 3 × 5 = 15, 5 એટલે અહીં કેટલા લખીશું? 5. 1 નો ઘડિયો બોલીને 15 લાવો. 15 × 1 = 15 એટલે અહીં લખીશું 15. 15 નો ઘડિયો બોલી 15 લાવો. 15 × 1 = 15 એટલે અહીંયા લખીશું 1. આ જે નીચે લખ્યા ને સંખ્યાનો એનો ઉપર સાથે શું કરવાનો? ગુણાકાર. ચલો, તો 5 નો 1 સાથે ગુણાકાર કરો, કેટલા થશે? 5x + 15 નો 1 સાથે ગુણાકાર થશે 15, બરાબર. 7 નો 1 સાથે ગુણાકાર, 7 × 1 = 7. હવે એ ધ્યાન રાખવાનું કે જો સમીકરણમાં વચ્ચે બરાબર આપ્યું હોય અને આપણે બંને તરફની સંખ્યાનો લસાઅ લઈ લઈએ તો છેદ લખવાની જરૂર પડતી નથી. મીન્સ કે છેદમાં જે લસાઅ હોય તે લખવાની જરૂર પડતી નથી, એટલે અહીં આપણે છેદમાં લસાઅ લખીશું નહીં. ચાલો, હવે જુઓ એક્સ શોધવાનો છે આપણે. તો 5 કે 15 બેમાંથી કઈ સંખ્યાને પહેલાં લઈ જવી પડશે? હા, તો તમને યાદ છે પહેલાં કઈ સંખ્યા લઈ જવી પડે? સરવાળો અથવા બાદબાકી ધરાવતી. તો આપણે 15 + છે પહેલી બાજુ લઈ જઈશું, શું થઈ જશે? ઓછા. એટલે 5x = શું લખાશે? 7 − 15. માટે 5x = 7 અને 15ના ચિહ્ન જો અલગ અલગ એટલે શું થશે? બાદબાકી. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો, 15 માંથી 7 જાય તો મળશે 8. પણ જવાબ સાથે મોટી સંખ્યાનું ચિહ્ન, 15 મોટો છે એટલે અહીં લખીશું માઇનસ. હવે 5 અને x ની વચ્ચે કયો સંબંધ છે? ગુણાકાર. ચાલો, x શોધવો હોય તો આપણે કોને લઈ જવું પડશે? પેલી બાજુ 5 ને. તો 5 અને x નો ગુણાકાર છે, પેલી બાજુ જશે તો શું થશે? ભાગાકાર. માટે x = −8 ના છેદમાં કેટલા? 5. તો x = મળી ગયું −8 ના છેદમાં 5, બરાબર. આ રીતે પ્રયત્નો કરવા અને તમે પણ જાતે ગણવાનો પ્રયત્ન કરજો, બરાબર. ઓકે.